અને મેં એવા ખેડૂત જોયા હશે, એવું કઈ નથી, મેં એવા ખેડૂત જોયા કે એના પ્રિય બળદ હોય ને એમના માટે થી એની પોતાની જમીન હોય ને ત્યાં ખાડા ગઈ ને એની સમાધિ પૂજી હાજર એવા છે. એવું ખેડૂત એવું નથી ગાંધી મૂકી, એવા એવા નથી હોતા. તમે ઉંડલીપુર મેં જોયું તો ખાલી બળદ જ છે, ગાય નથી કે કોઈ નંદી નથી, બરાબર, કોઈ નાના વાછરડા છે અમુક નોડે, પણ છતાંય શું છે એ અમારા દર્શક મિત્રોને દર્શાવો. અંદાજે આપણી પાસે કેટલાક બળદ છે? અંદાજે 150 જણા પાકા, 150 બળદ તો પાકા, એનો પૂરેપૂરો સપોર્ટ છે અમને. કાંઈ પણ બળદ માંદો હોય, કાંઈ પણ કે એક્સિડન્ટ થયું હોય એવું અમને ફોન આવે તો અમે ત્યાં રિફર કરી દઈએ. અહીંયા કાંઈ પણ હોય એવું તો અમે ત્યાં રિફર કરી દઈએ, જ્યાંથી ડોક્ટર અહીંયા આવી જાય. આપણે ઘણી ફેરી પિઝા બર્ગર ને કોઈ સારી પાર્ટીમાં જવા માટે પૈસા નો અનગિનત આપણે ધુવાળો કરી નાખતા હોય, પણ આવી થોડીક એવી સેવા થાય ને, કેમ કે આ સેવા છે ને અમૂલ્ય સેવા છે, આમાં તમને 1 રૂપિયાનો બેનિફિટ નથી, ઓનલી ફોર આને ખવડાવું, બીજું કઈ નહીં. છતાં આવી સેવા કરવા વાળા માણસો પડ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું રાજેશ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારા હંમેશના માટે એક જ પ્રયાસ છે કે જે નાના વર્ગને કામ આવે છે, જે પશુપ્રેમી છે, જે એવા નિહત્તા વ્યક્તિ હોય કે જે કોઈ પ્રાણી હોય એમની સહાય કરે ને એવા વ્યક્તિની વિઝિટ કરું છું. એવું જ આજ કેશોદથી આમ નાની ગહારી જાય તો એ સમજીને મેં જોયું ગૌશાળા જેવું જોયું, પણ મને આમ અચંબિત થઈ ગયો કે ગૌશાળા નહોતી, કેમ કે ગૌશાળા હોય ને તો ત્યાં ગાયું હોય, વાછરડી હોય, એવું હોય, પણ ઓનલી ફોર બળદ. આપણે જે નંદી હોય ને નંદી પણ નહીં, પણ આ જે લોકો છે ને જે સેવા કરે ને અદ્ભુત સેવા છે, કેમ કે આની અંદર કોઈ કોમર્શિયલ કાંઈ છે નહીં. કેમ કે તમે જોવો તો કોઈ 1 રૂપિયાની અર્નિંગ કાંઈ નથી, ઇન્કમ કાંઈ નથી, ઓનલી ફોર સેવાના માધ્યમથી જે સેવા કરે છે. ખાલી તમે જેટલા જોઈ શકો છો ને પાછળ આ બધા બરધું છે, અને જે ખેડૂતો એ કંઈ જઈને આ બરધું ઉપયોગ કર્યો હોય, જેમના થકી એ આગળ આવ્યો હોય, જેમણે સંપત્તિ મેળવી હોય, તો આ બરધુંનું જે કામ હોય એ કઢવી લીધું ને ત્યારબાદ આને નિહતતા છોડી દીધા, અને ખાવું પીવું કાંઈ નહીં ને એમને ઘેરેથી કાઢી મૂક્યા, અને એવા બરધુંની સહાય કરે છે. એવા બરધુંને એકઠા કરીને મારી દ્રષ્ટિએ નહીં હોય તો 200 બરધું આજુબાજુ છે, પણ છતાંય આ એક એમના જે સેવાભાવી માણસો છે, કોઈ પ્રકારની અર્નિંગ નથી, કોઈ પ્રકારની કાંઈ સહાય નથી, એમની જાત મહેનતે આ બધાય બરધુંની સેવા કરે છે. તો એ લોકો છે આપણી જોડે, છતાં એની આગળ એની પાસે જઈએ, આગળ વાત કરી શું છે, કેમ આમનું મેનેજમેન્ટ કરે છે, કઈ રીતના આનું ભરણ પોષણ કરે છે, અને કઈ રીતના આને જે ખવડાવ પીડવાની કોઈ સહાય કે ત્યાં લાવે છે, શું છે. તો આપણી સાથે ભાઈ છે જ, હમણાં થોડીક વારમાં આવે તેની સાથે વાત કરી, ચાલો જઈએ આગળ. તો દર્શક મિત્રો, આપણે જ્યાં આવ્યા છીએ ને આ ગૌશાળા જેવું છે, પણ આ ઓનલી ફોર બળદ જ છે. અહીંયા આમ કહેવાય ને કે આ બળદની વેદના, કેમ કે એમને જે ખેડૂતો હોય ને એમનો પૂરેપૂરો ટૂંકમાં જે નીચોડ હોય ને એ લઈ જઈએ, ત્યારબાદ એને એમને મૂકી દે છે, અને બિચારા રઝળતા રખડતા પ્લાસ્ટિક ખાઈ છે. પણ આ ભાઈ પીજી તરીકે ઓળખાય છે, એમનું નામ છે પિન્ટુભાઈ ગજેરા, અને આ ભાઈ છે સતીશભાઈ ગેટવા, જેમને સારી રીતે ઇન્સ્ટાની અંદર એમની આઈડી છે, શું આઈડી નામ છે, કેશોદ. તો એમની એક ઇન્સ્ટા આઈડી છે કેશોદ ટ્રેન નામની, અને એમની અંદર એમના ફોલોઅર્સ જાજા છે, પણ એમના બંનેના સ્વભાવ છે ને હેતાળ અને પ્રેમાળ, અને મારી ગોડે પશુ પ્રેમી છે ટૂંકમાં, એમને જે આ અંદરથી લાગી આવ્યું. છતાં આપણે એમના આ જે નાનું એવું છે શું છે મને કાંઈ ખ્યાલ નથી, છતાં આપણે પૂછીએ. તો ભાઈ બીજી ભાઈ
તમારે જે આ તમે સંસ્થા ઓપરેટ કરો છો, તો કેટલાક વ્યક્તિ છો અને તમે ઉંડલીપુર મેં જોયું તો ખાલી બળદ જ છે, ગાય નથી કે કોઈ નંદી નથી, બરાબર, કોઈ નાના વાછરડા છે અમુક નોડે, પણ છતાંય શું છે એ અમારા દર્શક મિત્રોને દર્શાવો. એમાં રાજભાઈ એવું છે કે ખેડૂત મિત્રો જે બળદને છોડી મૂકે એની ઉંમર થઈ ગઈ એટલે પછી એ સાચવતા નથી, એને રખડતા ભટકતા મોકલી દે છે, અને આ રખડતા ભટકતા રોડ ઉપર રખડતા હોય એટલે એક્સિડન્ટ નું થાય, કોઈને મારે, એટલે અમે અહીંયા સ્પેશિયલ આને બળદ જ હાચવીએ. અમે બળદ આશ્રમ કયો નતો હાલે, ગૌશાળા નહીં, નંદીશાળા નહીં, બળદ આશ્રમ, આ એક આશ્રમ જ અમે એવો ખોલેલો. અને સાહેબ આમ જોયું તો કોઈ કોમર્શિયલ કોઈ બિઝનેસ નહીં, એનું કારણ છે કે એક રૂપિયાના આમાં તમને કઈ અર્નિંગ નહીં, કદાચ ગાય હોય તો ગાયું હોય તો તમે દૂધ લઈ શકો, ખાઈ શકો, વેચી શકો, આમાં તો તમને કોઈ અર્નિંગ જ નથી. આ જે સેવા છે ને એ અમૂલ્ય સેવા કહેવાય, કેમ કે સેવાના ઘણા પ્રકાર આવે, આમાં આમાં તો તમારે ઓનલી ફોર રોકાણ કરવાનું, બાકી તમને ઇન્કમ નું કોઈ માધ્યમ નથી. અંદાજે આપણી પાસે કેટલાક બળદ છે? અંદાજે 150 જણા પાક, 200 બળદ તો. અને પછી આને ખાવું પીવું, પછી અમને પાણીના, કેમ કે ઉનાળો છે, ઉનાળો પાણીના તળ હેઠા વહી ગયા, પછી એડજસ્ટમેન્ટ કેમ કરો તમે? એડજસ્ટમેન્ટ તો અમારા ભાઈ બાપુ એક હે, જયદીપસિંહ જાડેજા, ટોટલી સંચાલન બધું એનું એ જ કરે છે. અત્યારે છે નહીં હાજર માં અહીંયા, પણ ટોટલી એમ કયો ને કે ભાઈ અમે તો અહીંયા કઈ નથી ભાઈ, બધી ટોટલી વસ્તુઓ ક્યાંથી નીલ લઈ આવી, કેમ સાચવવા, કેમ ખવડાવવા, બધીને રાખવા, અમારા મગજ કામ કરતા બંધ થઈ જાય છે આમાં. ટોટલી વસ્તુ અત્યારે ક્યાંથી પૈસા આવે, શું કરે ને, કોઈ જાત અમને અત્યારે ખ્યાલ નથી. અમારા બાપુજી છે ને, બધી વ્યવસ્થા એ કરે અત્યારે. અને આપણે આમ આમ ટ્રસ્ટ છે કે ખાલી આમ? ટ્રસ્ટ છે અત્યારે. આ છે અને પછી એ સમય દરમિયાન આજે ખાવા પીવાનું અરેન્જમેન્ટ બધે બાપુ જ કરે, બધું બાપુ કરે અત્યારે નથી. અને પછી મારી ખાલી અમુક અમુક બેઝિક પ્રશ્ન છે, માંડ્યો તમને કોઈ વ્યક્તિ એવો મળે કે તમને ફોન કરે કે ભાઈ આ ઠેકાણે આ જગ્યાએ એક બળદ છે ને આવી બીમાર હાલતમાં છે, તો એને ગૌશાળાએ પુગાડવાનું કે એને જે એની મરમપટ્ટી થતી હોય એમને જે દાખલ કરવો, ડોક્ટરને બતાવવું, પશુ ડોક્ટરને બોલાવવા, આવા આવા કેવા પ્રશ્નો તમારે આવે? ઘણા ઘણા પ્રશ્નો આવે, પણ એના માટે અમારે રાધાકૃષ્ણ ગૌશાળા એનો પૂરેપૂરો સપોર્ટ છે અમને. કાંઈ પણ બળદ માંદો હોય, કાંઈ પણ કઈ એક્સિડન્ટ થયું હોય એવું અમને ફોન આવે તો અમે ત્યાં રિફર કરી દઈએ. અહીંયા કાંઈ પણ હોય એવું તો અમે ત્યાં રિફર કરી દઈએ, જ્યાંથી ડોક્ટર અહીંયા આવી જાય. એટલે કઈ પણ ક્યાંય પણ એવું હોય ને તો રાધાકૃષ્ણ ગૌશાળા કેશોદમાં હોસ્પિટલ, એનો પૂરેપૂરો સપોર્ટ અમને. અને ક્યાંય આજુબાજુના ગામડામાંથી કોઈ એવા વાડી વિસ્તારમાંથી તમને કોલ આવેલા ખરી કે આ અમારે બળદ છે, હાવ એમ 5 દિવસે બેઠો છે, ઊભો નથી, આવા પ્રશ્ન કેવા? ઘણા પ્રશ્ન આવે, પણ અમારે શું છે કેશોદમાં ક્યાંય હોય ને તો અમે લઈ આવીએ. હા બરાબર. કેશોદી બાર ગામડામાં ક્યાંય હોય ને તો એને સ્વયં અહીંયા આવીને મૂકી જવાનું. સમજાઈ ગયું. બળદ તો અમે રાખી લઉં જેટલા હશે. હા બરાબર. પણ એને અહીંયા મૂકી જવા પડે, બાર ગામથી અમે ટૂંકમાં લેવા બધે ન પહોંચાય અમારાથી, કેશોદમાં હોય ને તો અમે પહોંચી શકીએ. મારો જે આ વિડીયો બનાવવાનું માધ્યમ એટલું છે કે આપણે ઘણી ફેરી પિઝા બર્ગર ને કોઈ સારી પાર્ટીમાં જવા માટે પૈસા નો અનગિનત આપણે ધુવાળો કરી નાખતા હોય, પણ આવી થોડીક એવી સેવા થાય ને, કેમ કે આ સેવા છે ને અમૂલ્ય સેવા છે, આમાં તમને એક રૂપિયાનો બેનિફિટ નથી, ઓનલી ફોર આને ખવડાવવું, બીજું કાંઈ નહીં. છતાં આવી સેવા કરવા વાળા માણસો પીડ્યા છે, અને હવે તમારી પાસે કોઈ એવા એવા વ્યક્તિ ખરા કે ભાઈ તમને પાકું જોઈએ કે એટલા સમય દરમિયાન આ વ્યક્તિ કહું આપણે માલ ઢોરનું કાંઈક થઈ જાય એમ? હા, એવું બધું. હા, એ બધું અમારા બાપુ, એ અમને કોઈ વસ્તુ કઈ કહેતા જ નથી. સમજી ગયા તમે બધું, કે તમે ચિંતા બસ અહીંયા સાચો ધ્યાન રાખો, તમે કઈ પણ ઉપાધિ થાય તમે એટલે મને કહેજો. એવું છે. તો ખાલી બીજી ભાઈ, અમારા દર્શક મિત્રો ને તમારા હે ને કદાચ આનું કઈ એડ્રેસ અથવા કોઈ એવા મોબાઈલ નંબર હોય કે વોટ્સઅપ નંબર હોય તે દર્શાવો, તો શું છે આવા કોઈ બરધું એમના ધ્યાન હોય તો, અને અથવા એમને કઈ સહાય કરવી હોય. આ વિડીયો બનાવવાનો માધ્યમ મારો એટલો જ કે તમે તમારાથી જે બને તે ફૂલની તો ફૂલની પાકડી જે સહાય કરી શકો એ, કેમ કે હું તમને અમુક બરધું બતાવીશ જે હાલી નથી શકતા. તમે જોવો ને તો પોતે લડખડાય છે, પડી જાય છે, આવા 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 કેસ છે, તો તમારા પૈસા છે ને એ સદુપયોગ થાય, એ બરધુંને મરમપટ્ટી થાય, એમને દવાખાનામાં વપરાશે, એમને ખાણીપીણીમાં ટૂંકમાં જે એમનો ચારો હોય એમાં વપરાશે. એટલે આ વિડીયો બનાવવાનો માધ્યમ મારો એટલો જ, બીજો કાંઈ નહીં. હાવ નિસ્વાર્થ ભાવે અમે બંને આ પોતે સેવા કરે છે, હું પણ આવું જ કરું છું કે ભાઈ આવી કોઈ જગ્યા હોય એવું કાંઈ હોય ને તો એ બતાવું છું, અને હું તમને આગળ વિઝ્યુઅલમાં બતાવી કે કેવા કેવા બળદું છે જે હાલવાની પોઝિશનમાં નથી, એ પોતે હાલી નથી હકતા, છતાં આપણે આગળ જઈ. બીજું રાજભાઈ કે બાપુ અમારા ને 365 દિવસ કેશોદમાં નીળ નાખે, લીલી નીળ,
પછી જો આ રિક્ષા આવી ને તમે બતાવજો હમણાં એ કેશોદ માં 365 દિવસ લીલી નીર નાખે ગાયું કેશોદ માં. હા એટલે એમના માટે થી એની પોતાની જમીન હોય ને ત્યાં ખાડા ગઈ ને એની સમાધિ પૂજી હાજ એવાય છે. એવું ખેડૂત એવું નથી કે ગાંધી મૂકી એવા એવા નથી હોતા. મેં એવા ખેડૂત જોયા. હું રાજભાઈ તમને એમ કહું કે ખેડૂત મિત્રો ને થોડુંક આમાં સમજવું જોઈએ. કેમ કે આ બળદ છે, હાલો બળદે એને બધી ખેતી કરીને દીધી હોય, એના છોકરા પરણાવી દીધા હોય, તો એક આ બળદી સાચવી ન હોગે. હું એમ કહું તમને નકર મે આવે તા હું તીર કેટલું ખાઈ ખાઈ ને હું ખાઈ હગા. આ તમે બધે બળદ તમને બતાવો, તમે જોજો બળદ બળદ બધે એની ઉંમર શું હવે ને ખાવું કેટલું એને હવે વજન કદાચ 5-5 વર્ષ બસ. તો એટલું ન સાચવી હોય કે થોડું ખેડૂત મિત્રો ને એ પણ થોડું આખું જીવન આની પાસેથી કામ કરતું છેલ્લે એને રજડતા મૂકતા મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી 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 વ્યાજ. છતાંય હવે હવે માણસો ને શું એમના સાથે અમે બસ થાય એટલે અમે ભગવાન કે સેવા કરીએ એટલું થાય એટલું કરો ને તમને એ બાને લાભ મળે થોડો કામ અમારી સેવામાં. ફૂલ ની તો ફૂલ ની પાખડી નો આમાં તમારા વિડીયો માધ્યમ થી જે અમારે થોડુંક જો આ મોટું એવું કમઠાન હે હજી થોડુંક આમાં ભગવાન દયા થી અમારે ગોદાઉન ને એવું કરવાનું હોય છે ઘણી બધી જગ્યા ટૂંકમાં. એટલે બોલો જેટલા બને એટલા વધારે ફચવાય અમારે તો કેસો લાખામાં ક્યાંય રખડવાનો છે અમારે એવી. તમે જે આ સેવા કરો ને એ અમૂલ્ય સેવા છે. એનું કારણ છે કે એક તો જે તે વ્યક્તિ વાહન વાળા બચે અને પાછા આ નિરાધાર ને એમને ખાવાનું મળે, એમને આશરો મળે, એટલે તમારું કામ છે ને ખરેખર અદભુત છે. અરે મારા કરતા આવું તો ખાલી બાકી મેન તમારા બાપુજી હે ને જયદીપજી જાડેજા મેન વસ્તુ પર એને એના આશરે બધા હાલીએ સમજી ગયા તમે. તો દર્શક મિત્રો હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જો મારી પાસે શક્ય હશે તો એમના વોટ્સએપ નંબર અથવા એમની જે કોઈ ગૂગલ પે કે કાંઈ વાપરતા હોય ને તો એમનો સ્ક્રીનશોટ મૂકી દઈએ તો હું છે. તમારે જે સહાય કરવી જે ડોનેટ કરવું હોય તમે કરી શકો છો. ફૂલની તો ફૂલની પાખડી પણ આ એક હું કહું ને કે એક સેવાનો એવો અમૂલ્ય તક છે આને જવાનું દેવાનું. કારણ શું છે કે એક રૂપિયાની કોઈ આવક નિઃસ્વાર્થ ભાવે બળદ છે એને સાચવવા છે અને એમની આંખે ગૌશાળા જેવું છે. તો છતાંય આપણે થોડોક વિઝ્યુઅલ જોવું આગળ ભાઈ બીજું કઈ હોય તો કે બસ. બાકી કેશોદમાં આજુબાજુ ગામડા વાળા ને ક્યાંય પણ દેખાય બળદ ભાઈ મૂકી જવાની છૂટ તો ત્યારે અહીંયા મૂકી જવાનું જે નાના વર્ગનું કઈક ધ્યાન રાખે છે જે આવા પશુ પ્રેમી હોય છે તો એવા વ્યક્તિને મળું છું અને વિડીયો બનાવું છું. નકર મને કોઈના ફોન આવે કે ભાઈ એડવર્ટાઇઝ બનાવી તો મારી ઘણી ના આવે હું એડવર્ટાઇઝ નથી કરતો. આવું હોય અને જો નીર નાખે છે તમે જો જોઈ લઈએ આપડે હાલો કઈ રીતે નીર નાખીએ.